મોટા શહેરોમાં આમ તો અનેક સંસ્થાઓ સેવા આપે છે, ત્યારે શહેરના શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી અતિલક્ષ્મી દ્વારા પણ ગોપીપુરા ખાતે આવેલા કામનાથ મંદિર પાસે શિવદર્શન એપાર્ટમેન્ટમાં થેલેસેમિયા, હિમોફિલિયા, સિકલ સેલ, એનિમિયા પ્રિવેન્શન, કાઉન્સિલિંગ અને બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર ચલાવી વર્ષોથી સેવાઓ આપે છે. નાના બાળકોથી માંડી મોટી ઉંમરની વ્યક્તિ સુધીની બીમારીને લઈને બ્લડ ટ્રાન્સફર કરવાની આપવાની સેવાઓ પણ આપી રહ્યા છે. બાળકોના લોહી અને કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત પરમારે જણાવ્યું હતું કે અતિલક્ષ્મી થેલેસેમિયામાં શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજબૂદાર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી થેલેસેમિયા હિમોફિલિયા સેન્ટર ચલાવી રહ્યા છે. થેલેસેમિયા બીમારી જેમાં બાળકોનું લોહી ન બનતું હોવાથી બાળકોના જીવનને ટકાવી રાખવા માટે દર 4 અઠવાડિયે બ્લડનું ટ્રાન્સફ્યુઝન કરવું પડતું હોય છે. જે લોહી અમને સુરત રક્તદાન કેન્દ્ર તરફથી વિનામૂલ્યે મળી રહે છે. વધુમાં ડોક્ટર અંકિત પરમારે જણાવ્યું હતું કે સુરતની જનતા વધુને વધુ બ્લડ ડોનેટ કરે, જેથી આ બીમારીથી પીડાતા બાળકોને રેગ્યુલર બ્લડ મળતું રહે, તેના માટે સુરતની જનતાને આહવાન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.